નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ગોસ્વામીલીના વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગણિતમાં પ્રકરણ છ લેની ગમત એ વિશે શીખીશું આપ લેની ગમત ક્રિકેટ મેચ એટલે કે ક્રિકેટની રમત ક્રિકેટ મેચમાં શ્રીલંકાએ બસો પાંત્રીસ રન બનાવ્યા ક્રિકેટ મેચમાં શ્રીલંકાએ કેટલા રન બનાવ્યા બસો પાંત્રીસ રન ભારતે એકસો ત્રેવીસ રન બનાવ્યા છે રમત ચાલુ જ છે ભારતને જીતવા માટે કેટલા વધારે રનની જરૂર છે તો આપણે શું કરીશું તો કે જીતવા માટે ભારતે બસો છત્રીસ રન બનાવવા જ પડે બસો પાંત્રીસ શ્રીલંકાના છે તો આપણે એક રન વધારે કરીએ તો જ આપણે જીતી શકીએ તો ભારતને જીતવા માટે બસો છત્રીસ ઓછા એકસો ત્રેવીસ હવે અહીંયા તમે અનુમાન કરો કે જીતવા માટે ભારતને જરૂર છે તો કે અ સોથી વધારે રનની કે બ સોથી ઓછા રનની હવે અહીંયા તમારે અનુમાન કરવાનું છે હવે અહીંયા આપણે પહેલાં દાખલો જોઈએ તો કે બસો છત્રીસ ઓછા એકસો ત્રેવીસ કરીએ તો એકસો તેર રન ભારતે કરવા પડે તો શું આવશે અ સોથી વધારે રનની જરૂર છે નંબર એક ટોટલ નંબર ત્રણ હવે નંબર એક તો એકસઠ ટોટલ કેટલા તો કે એકસો ત્રેવીસ નંબર ત્રણ તો કે બાવન વિકેટ કેટલી તો કે બે છેલ્લો ખેલાડી તો કે એક ને ઓવર કેટલી થાય ત્રીસ હવે ચાલો બાદ બાકી કરીએ જીતવા માટે રનની જરૂર તો કે બસો છત્રીસ ભારે કરેલા રન તો કે એકસો ત્રેવીસ જીતવા માટે બાકી રન હવે અહીંયા તમે જુઓ છો કે ઉપર એકમના છ છે તો એમાંથી આપણે ત્રણ ખાના ત્રણ ત્રિકોણ કાઢી નાખ્યા એકમના તો કેટલા વધશે ત્રણ દશકના કેટલા છે તો કે ત્રણ તો બે કાઢી નાખીએ તો એ કેટલા વધશે તો કે એક સોના કેટલા છે તો કે બે એક કાઢી નાખીએ તો કેટલા વર્ષે એક હવે જુઓ આપણી પાસે શું રહ્યું તો કે સોનો એક દશકના બે અને એકમના ત્રણ જીતવા માટે ભારતે એકસો તેર રન કરવા જ પડે આ દાખલો તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરો ગીતા પાસે તેના પાકીટમાં ત્રણસો અડસઠ રૂપિયા હતા તેણે એકસો ત્રેવીસ રૂપિયાનું પુસ્તક ખરીદ્યું હવે તેના પાકીટમાં કેટલા રૂપિયા રહ્યા તો તેના પાકીટમાં બાકી રહેલા તો કે રૂપિયા ત્રણસો અડસઠ ઓછા રૂપિયા એકસો ત્રેવીસ અનુમાન કરો કે ગીતાના પાકીટમાં બાકી રહેલા રૂપિયા તો કે અ રૂપિયા બસો કરતાં વધારે કે બ રૂપિયા બસો કરતાં ઓછા તો અહીં આપણે દાખલો ગણીએ પહેલાં ત્રણસો અડસઠ ઓછા એકસો ત્રેવીસ ગીતાના પાકીટમાં રહેલા રૂપિયા તો કે ત્રણસો અડસઠ પુસ્તકની કિંમત કેટલી હતી એકસો ત્રેવીસ બરાબર તો હવે આઠમાંથી ત્રણ જાય તો કેટલા વધે પાંચ છમાંથી બે જાય તો ચાર ત્રણમાંથી એક જાય તો બે અહીંયા આપણે કાર્ડનો ઉપયોગ કરીને પણ દાખલો ગણી શકીએ છીએ તમે શરીફાને મદદ કરી શકો શરીફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી તેણે તેને રૂપિયા બસો પિસ્તાલીસ આપ્યા શરીફાએ રૂપિયા એકસો સત્યાવીસમાં એક કિલોગ્રામ કપડાં ધોવાનો પાવડર ખરીદ્યો દુકાનદારે તેને રૂપિયા અઠાણું પરત કર્યા કિલોગ્રામને કિગરા તરીકે દર્શાવાય છે કિલોગ્રામનું ટૂંકું રૂપ તો કે કિગ્રા દુકાનદારે તેને બરાબર રૂપિયા પાછા આપ્યા ચાલો શોધીએ તો હવે અહીંયા શરીફા પાસે રૂપિયા હતા કેટલા બસો પિસ્તાલીસ પાવડરની કિંમત કેટલી હતી એકસો સત્યાવીસ હવે અહીંયા આપણે બાદ બાકી કરશું તો કે પાંચમાંથી સાત જાશે નહીં તો આપણે શું કરીશું ચાર દશક છે તો એમાંથી આપણે એક દશક ઓછીના લેશું હવે એક દશક ઓછીના લઈએ એટલે કેટલા વધે ચાર ઉપર ત્રણ ને એક દશક એટલે દસ હવે દસમાં પાંચ ઉમેરીએ તો કેટલા થાય પંદર તો પંદરમાંથી હવે આપણે સાત કાઢવાના છે કેટલા વધશે આઠ પછી અહીંયા ત્રણ દશક વધ્યા ને ત્રણમાંથી આપણે બે કાઢશું તો કેટલા વધશે એક બરાબર ને હવે બેમાંથી આપણે એક કાઢવાના છે કેટલા વધશે એક તો કેટલો જવાબ આવશે એકસો અઢાર તેથી દુકાનદારે શરીફાને રૂપિયા એકસો અઢાર આપવાના હતા બરાબર ને મારીએ શરીફાને વીસ રૂપિયા વધારે આપવા જોઈતા હતા કેટલા વીસ રૂપિયા તો તમારે આવી રીતે દાખલો ગણવાનો છે મહાવરો પહેલો બાળ કાચબાની ઉંમર તેત્રીસ વર્ષ છે તેની માતા એટલે કે કાચબીની ઉંમર એકસો પચાસ વર્ષ છે તો કાચબી કરતાં બાળ કાચબો કેટલો નાનો છે હવે કાચબીની ઉંમર જોઈએ તો એકસો પચાસ વર્ષ બાળ કાચબાની ઉંમર જોઈએ તો તેત્રીસ વર્ષ હવે અહીંયા એકસો પચાસ ઓછા તેત્રીસ બાદબાકી કરવાની છે હવે જીરોમાંથી ત્રણ જશે તો કે નહીં તો આપણે શું કરવું પડશે તો દશકના ખાનામાં પાંચ છે એની પાસેથી આપણે એક દશક લેવાના છે તો પાંચ દશકમાંથી એક દશક વયા જાય તો કેટલા વધે ચાર બરાબર હવે અહીંયા એક દશક એટલે દસ તો જીરો છે એટલે દસના દસ જ રહેશે તો દસમાંથી ત્રણ જાય તો સાત અહીંયા પાંચ દશક છે એને તો આપણે ચેકી નાખો એની ઉપર ચાર દશક કર્યા હોય ચારમાંથી ત્રણ જાય તો એક અને સોનાખાનામાં એક નીચે કંઈ આપેલું જ નથી એટલે એક ના એક તો બાળ કાચબો કાચબી કરતા એકસો સત્તર વર્ષ નાનો છે આ રીતે તમારે બાદબાકી કરવાની છે અને દાખલો ગણવાનો છે હવે મહાવરો બે જોઈશું અરવિંદે વાર્તાના પુસ્તકના ઓગણસિત્તેર પાના વાંચ્યા છે ગૌરીએ તે જ પુસ્તકના પંચાણું પાના વાંચ્યા છે તો કોણે વધારે પાના વાંચ્યા છે કેટલા વધારે હવે તમને એમનું તો અનુમાન તમે કરી જ શકો કે ગૌરીએ વધારે પાના વાંચ્યા છે પણ કેટલા પાના તો એ આપણે દાખલો ગણીને જોઈએ તો પંચાણું ઓછા ઓગણસિત્તેર હંમેશા મોટી સંખ્યા પહેલાં લખવાની નાની સંખ્યા નીચે લખવાની તો હવે અહીંયા પાંચમાંથી નવ જશે નહીં તો અહીંયા દશકના ખાનામાં નવ છે તો આપણે એમાંથી એક દશક અહીંયા લઈ લેવાના છે તો દસ ને પાંચ કેટલા થશે પંદર તો હવે પંદરમાંથી તમે નવ બાદ કરો પછી અહીંયા નવ દશક છે તો એમાંથી એક દશક ગયા તો કેટલા વધશે આઠ દશક તો આઠમાંથી છ બાદ કરો તો ગૌરીએ છવ્વીસ પાના વધારે વાંચ્યા છે આ રીતે તમારે અહીંયા દાખલો ગણવાનો છે અને કેટલા પાના વાંચ્યા છે વધારે તે જોવાનું છે મહાવરો ત્રણ રીનાએ પોતાના ઘરના વિદ્યુત મીટરનું માપ નોંધ્યું ગયા મહિનાનું મીટર માપન એકસો અઢાર યુનિટ હતું આ મહિનાનું મીટરનું માપ એકસો ત્રાણું યુનિટ છે તો એક મહિનામાં તેણે કેટલી વીજળી વાપરી હવે આ મહિનાનું માપ અને ગયા મહિનાનું માપ તો એકસો ત્રાણું વત્તા એકસો અઢાર તો ત્રણમાં આપણે આઠ ઉમેરીએ તો કેટલા થશે નવ દસ ને અગિયાર તો અગિયારનો એકડો વધી પડી એક એક ને નવ દસ દસ ને એક અગિયાર અગિયારનો એકડો વધી પડી એક એક ને એક બે ને એક ત્રણ તો તેણે વીજળીના ત્રણસો અગિયાર યુનિટ વાપર્યા છે હવે ચોથો મહાવરો જોઈએ તો કે ખુશ્બુએ રૂપિયા એકસો પચીસમાં શર્ટ ખરીદ્યું અને રૂપિયા એકસો પાસઠમાં પેન્ટ ખરીદ્યું તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચ કર્યો તો અહીંયા શર્ટની કિંમત કેટલી છે એકસો પચીસ અને પેન્ટની કિંમત કેટલી છે એકસો પાસાઠ તો એકસો પાસાઠ વધતા એકસો પચીસ તો હવે આપણે દાખલો ગણીશું પાંચમાં પાંચ ઉમેરીએ તો કેટલા થશે દસ તો દસની શૂન્ય વધી પડી એક એકને છ સાત સાતમાં બે ઉમેરીએ તો નવ હવે એક એક બે તો તેણે બધા મળીને રૂપિયા બસો નેવું ચૂકવ્યા હશે હવે પાંચમું નીચેના ઉકેલ શોધો તો અહીંયા બાદબાકીના અને સરવાળાના મિક્સ દાખલા આપેલા છે તે તમારે જાતે ગણવાના છે નીચે ત્રણ રકમના દાખલા આપેલા છે બે સરવાળાના છે અને બે બાદ બાકીના છે તે પણ તમારે જાતે ગણવાના છે એમની નીચે ત્રણ દાખલા આપેલા છે બે સરવાળાના અને એક બાદબાકીનો દાખલો છે તે તમારે જાતે ગણવાના છે તમારી જાતે તમારા જવાબ ચકાસો અહીંયા બસો છત્રીસ ઓછા એકસો ચૌદ કર્યા તો એકસો બાવીસ જવાબ આવે છે હવે એકસો બાવીસમાં પાછા એકસો ચૌદ ઉમેરીએ તો બસો છત્રીસ આવી જાય છે પછી ત્રણસો ચાલીસમાંથી અઠ્યાવીસ બાદ કરીએ તો ત્રણસો બાર જવાબ આવે છે ત્રણસો બારમાં અઠ્યાવીસ ઉમેરીએ તો ત્રણસો ચાલીસ જવાબ આવે છે સરવાળાનો ઉપયોગ કરીને રાશિની બાદ બાકી ચકાસો દરેક સાચા જવાબ માટે એક જ રાઈટની નિશાની કરો હવે અહીંયા ઉદાહરણ આપેલ છે તો કે ત્રણસો ચોર્યાસી ઓછા બસો તેતાલીસ તો જવાબ શું આવશે એકસો એકતાલીસ હવે જવાબ એકસો એકતાલીસમાં પાછા બસો તેતાલીસ ઉમેરીએ તો ત્રણસો ચોર્યાસી આવી જાય છે મૂળ રકમ તો રાઈટની નિશાની આપેલ છે તો આપણે બીજું ઉદાહરણ જોઈએ ચારસો અડસાઠ ઓછા એકસો ઓગણચાલીસ તો આપણે એને બાદબાકી કરવાની છીએ તો આવે છે તો કે ના સાચો જવાબ મળતો નથી તો કે ચોકડીની નિશાની કરો શું કામ તો કે અહીંયા આઠમાંથી નવ બાદ કરીએ તો થશે નહીં તો દસ કો લેવો પડશે તો દસ ને આઠ અઢાર અઢારમાંથી નવ જાય તો નવ આવે એટલે તો અહીંયા પહેલાં દાખલાનો જવાબ જ ખોટો છે તો તેનો બીજા દાખલાનો પણ આવશે નહીં શું જવાબ આવે બસો એકવીસ વત્તા એકસો ઓગણચાલીસ તો ત્રણસો સાઠ જવાબ આવે ચારસો અડસઠ આવતું નથી ત્યાં ચોકડીની નિશાની કરવાની એના પછીનું નીચેનું ઉદાહરણ જુઓ તો એ પણ ખોટું છે તમે જાતે ચકાસીને જોજો એના પછીનું છે તો એ સાચું છે સાતમું રંગીન ખાનાઓમાં ખૂટતા અંક લખો તો અહીંયા ઇઠ્યોતેર ઓછા ત્રણ છે એક ખાનું ખાલી છે જવાબમાં પાંચ છે તો આઠમાંથી ત્રણ જાય તો પાંચ વધે તો અહીંયા શું આવશે ત્રણ સાતમાંથી ત્રણ જશે તો કેટલા વધશે ચાર પછીના દાખલામાં તો કે નવ આવશે નવમાંથી સાત જાય તો બે પછી એકમાંથી આઠ ન જાય એટલે ઉપર દસ લેવા પડે એટલે અગિયાર થાય તો આપણે અગિયારમાંથી આઠ જાય તો ત્રણ વધે એટલે આઠ આવશે પછી અહીંયા દસકો લીધો એટલે બે ઉપર એક આવશે એટલે એકમાંથી એક જાય તો અહીંયા શું આવશે જીરો એ જ રીતે બીજો જોઈએ તો છમાંથી છ જાય તો જીરો એટલે છ આવશે પછી અહીંયા નવ આવશે તો કે નવમાંથી ત્રણ જાય તો છ હવે ચોથો દાખલો હવે આ બાદ બાકીનો જે ચારમાંથી આઠ ન જાય એટલે દસકો લેવો પડે એટલે દસ ને ચાર ચૌદમાંથી આઠ જાય તો છ એટલે છ આવશે પછી ત્રણ આવશે ત્રણમાંથી ત્રણ જાય તો જીરો પછી ચાર આવશે ચારમાંથી બે જાય તો બે આપેની ગમતનો ભાગ એક અહીંયા પૂરો થાય છે આગળના વિડીયોમાં આપણે આગળ શીખીશું થેન્ક યુ